ભાભરમાં વહેલી સવારે ટ્યુશન જતી સગીર વિદ્યાર્થીનીનું રસ્તા વચ્ચેથી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો. ભાભર મુકામે 14 વર્ષની દીકરી ઉપર જ્યારે આ કુક્રમની ઘટના બની છે ત્યારે એના માતા પિતાએ પોલીસ સ્ટેશન મારફત ફરિયાદ નોંધાવી છે. આ દીકરીને ન્યાય મળે. આ હોટલના સંચાલક ફોર્ચ્યુનર નામની હોટલ અને અમૃતભાઈ માળી જે ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેરના પ્રમુખ છે એ અવારનવાર એને અનેક સામાજિક સંગઠનો અને બધાએ વિનંતી કરી આ હોટલ બંધ કરવા માટે. પણ જ્યાં પોલીસનો રેમ નજર હોય અને આવું કામ કરવા માટે રાજકીય જ્યારે એને પ્રોત્સાહન મળતું હોય તો જ આવા કુકર્મ કરવા માટેની હોટલો ચાલતી હોય. એટલે આ કેસની અંદર તટસ્થપણે તપાસ થાય. જેના નામની હોટલ છે, જે માલિક છે, એની સામે કાર્યવાહી કરવામાં આવે. દીકરીના માતા પિતાને કોઈ ધમકાવે નહીં અને આને પૂરતો ન્યાય આપે. આ તો માત્ર 90%માંથી 1% એફઆઈઆર એના માતા પિતાએ કરી છે. બાકીના બધા જ દીકરીઓ આજે યૌન શોષણની જે ભોગ બને છે અને મોટા ભાગે ઘણા બધા પરિવારોના પરિવાર વેર વિખેર થાય એની પાછળ પણ એ વિસ્તારની અંદર આ હોટલ જવાબદાર છે. તો આની અમે સખતમાં સખત કાર્યવાહી થાય એવી હું ન્યાયતંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું.